નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોસ્વામી, સ્વાગત કરું છું આપ સૌના આજના વિડીયોમાં. દોસ્તો, ઈ ટ્યુશન ગુજરાતી એન્ડ્રોઇડ એપ્લિકેશન પર આપણે માસિક ફી ના ધોરણે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મતલબ કે અત્યાર સુધી આપણે જે કોર્સ આપતા હતા તે એવા હતા કે જેમાં તમારે વન ટાઈમ ફી ભરવાની હતી, એક સાથે ફી ભરવાની હતી અને એ કોર્સના તમામ વિડીયો તમને મળી જતા હતા. પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને એવી રિક્વેસ્ટ કરેલી હતી કે સર, અમે એક સાથે આટલી બધી ફી ભરી શકતા નથી, પ્લસ લોકડાઉનને કારણે લોકોના ધંધા રોજગાર થોડા સા બંધ છે અથવા મંદ છે, તો એના કારણે પણ તકલીફ પડી રહી છે. તો તમારા એ સોલ્યુશન કરવા માટે દોસ્તો, મેં ખાસ તમારા માટે એક નવી સિસ્ટમ લઈને આવ્યો છું કે જેમાં માસિક ફી, મતલબ કે પર મંથ તમે ફી ભરી અને કોર્સ જોઈન કરી શકો છો. હવે એમાં પ્રોટોટાઇપ મોડેલ રૂપે દોસ્તો આપણે એક કોર્સ લોન્ચ કર્યો છે, એ પણ તમારો ફેવરિટ છે, એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક. મતલબ કે ધોરણ 12 ના નામું અને આંકડાશાસ્ત્ર બંનેને મિક્સ કરી અને એક કોર્સ બનાવી દીધો છે. એ બંને કોર્સ તમને એકી સાથે મળી જશે પર મંથ, મતલબ કે દર મહિને તમને એના પર્ટિક્યુલર વિડીયો મળતા રહેશે. કેવી રીતે વિડીયો મળતા રહેશે એ પણ હું સમજાવીશ તમને આ વિડીયોમાં. તો દોસ્તો, વાત કરી દઉં પૂરી તમને કે હવે આપણે એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક દર મહિને જો તમે ફી ભરી અને કોર્સ જોવા માંગતા હોય તો એ કોર્સ આજથી લોન્ચ થઈ ગયો છે. હવે તમારે શું કરવાનું છે, હું ડિટેલથી આ વિડીયો જોજો પછી જ જોઈન કરજો, ઉતાવળ કરતા નહીં. વિડીયો કોર્સનું ડિસ્ક્રિપ્શન પૂરેપૂરું વાંચજો, આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન પણ પૂરેપૂરું વાંચજો, પછી જ કોર્સ જોઈન કરજો, જેથી મનની અંદર કોઈ જાતની ગળમથલ રહે નહીં, તમને એવું ન લાગે કે અમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે. હું ક્યારેય એવું કરતો નથી, છતાં તમને એવું ન લાગવું જોઈએ. તમારી અણસમજના કારણે, ગેરસમજના કારણે ઘણી વખત એવું થતું હોય છે, તો એ વાત માટે હું જવાબદાર રહીશ નહીં. કેમ કે ઘણી વખત બધા છોકરા અલગ અલગ માઇન્ડથી વિચારતા હોય છે, એટલે હું પહેલા કહું છું પૂરેપૂરું ડિસ્ક્રિપ્શન વાંચજો, વિડીયો પૂરેપૂરો જોજો, પછી તમને ગમશે અને જોઈન કરવું પણ પસંદ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પૂરી વાત તમને કરી દઉં કે હવે આપણે એવું નક્કી કરેલું છે કે તમારી પાસેથી માસિક ફી રૂપે કંઈક રકમ લઈ અને તમને વિડીયો લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવે. માનો કે મે મહિનો છે આજે, તો મે મહિનામાં મેં આજે એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિકના પહેલા ચેપ્ટરો ત્યાં લોન્ચ કરી દીધેલા છે. મતલબ કે મે મહિનાની ફી તમે જો પે કરશો તો તમને એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિકના ફર્સ્ટ ચેપ્ટરના તમામ વિડીયો, જેટલા પણ વિડીયો હશે, તમને ત્યાં જોવા મળશે. એનો મતલબ એ થાય કે મેં આખે આખું ટાઈમ ટેબલ બનાવી દીધેલું છે. હું અહીંયા સ્ક્રીન ઉપર પણ દેખાડીશ, તમે ટાઈમ ટેબલ જોઈ શકો છો, અને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને જ્યાં કોર્સ તમે પરચેસ કરશો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ટ્યુશન ગુજરાતી એન્ડ્રોઇડ એપ્લિકેશન પર પણ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. હવે વિદ્યાર્થી મિત્રો, મે મહિનાના પ્લાનિંગમાં જોઈએ તો અકાઉન્ટ ચેપ્ટર નંબર 1 પહેલું ચેપ્ટર તમને મળે, અને બીજું ચેપ્ટર જે સ્ટેટિસ્ટિક છે તેમાં પણ તમને પહેલું ચેપ્ટર મળે, અથવા તો કોઈ બંને ચેપ્ટર સાથે મળતા હશે તો બંને ચેપ્ટર, બંને ત્યાં લોન્ચ થઈ ગયા છે. મતલબ કે ઓલરેડી તમે આજે ફી ભરો તો તમે મે મહિનામાં જોઈ શકો છો. હવે દોસ્તો, મે મહિનાની 31 તારીખ, એટલે કે દર મહિનાની 31 તારીખે કોર્સ એક્સપાયર થઈ જશે. મતલબ કે એના પછી તમે એબલ રહેશો નહીં વિડીયો જોવા માટે. મતલબ કે હવે જૂન મહિનાની 1 તારીખથી તમારે જો વિડીયો જોવો હોય તો ફરી પાછું મંથલી ફીનું પેમેન્ટ કરશો એટલે જૂન મહિનાનો વિડીયો જોઈ શકશો. મતલબ કે દર મહિનાની ફી તમે ભરવા માટે ફ્રીડમ છો. હવે જેવી તમે જૂન મહિનાની ફી ભરી તો તમને જૂન મહિનાના ચેપ્ટર જોવા મળશે, મે મહિનાના ચેપ્ટર જોવા મળશે નહીં. અહીંયા ખાસ ખ્યાલ રાખજો, આ ગૂંચવાળો ઉભો ન થાય. ટ્યુશન ક્લાસીસમાં તમે જાઓ છો તો તમને જે શિક્ષકો મે મહિનામાં શીખવાડે છે બરોબર, એ પાછું જૂન મહિનામાં શીખવાડે, એ પાછું જુલાઈ મહિનામાં શીખવાડે, નહીં એવું નથી. જે લોકો જે મહિનામાં જોઈન્ટ થાય એ મહિનાનો એને લાભ મળે, બસ સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા પણ છે. મતલબ કે તમે મે મહિનામાં શીખશો, જો જ્યારે તમે જોઈન્ટ થશો એનો લાભ તમને મળશે. તમે ઉતાવળ નહીં, તમે કહેશો અમે નિરાંતે સપ્ટેમ્બર મહિનામાં જોઈન્ટ કરશું, પરીક્ષા આવે ત્યારે અત્યારે જોઈન્ટ કરવાની જરૂર શું છે, તો સપ્ટેમ્બર મહિનાના વિડીયો જ જોવા મળશે, મે જૂન જુલાઈ ઓગસ્ટના વિડીયો જોવા મળશે નહીં. હા, કોઈ સ્પેશિયલ રિક્વેસ્ટ કરશે કોઈ સ્ટુડન્ટ મને કે સર હું ફી ભરવા તૈયાર છું, બધા મહિનાની 3 મહિનાની મને આપો, તો હું એને વિચારીશ સપ્ટેમ્બર મહિનામાં આપવા માટે, તો એ બીજા નંબરની વાત છે. તો પછી તમારે એવું કરવું હોય તો આપણો કોમ્બો કોર્સ લઈ લેજો, મતલબ સોરી, તો પર વિષય કોર્સ જે આપણો છે એકાઉન્ટ સ્ટેટિસ્ટિક, જે 1500 રૂપિયાનો કોર્સ મળે છે તે જોઈન કરી લેજો. જો તમારે 1500 રૂપિયા એકી સાથે ન ભરવાય તો માસિક આપણે જે ફી રાખેલી છે તે ફી છે ફક્ત 399 રૂપિયા. મતલબ કે 399 રૂપિયા પર મંથ ફી ભરી અને તમે બંને વિષયો જોઈન શકો છો. ખાસ ખ્યાલ રાખજો, 399માં તમને એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિકના બંનેના વિડીયો મળશે દર મહિને. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારો પ્રોબ્લેમ અહીંયા અલ્ટિમેટલી સોલ્વ થઈ ગયો છે. તમે એકારે 1500ના ડબલ 3000 રૂપિયા કે જે કંઈ થતા હોય ફી કાઢી શકતા નથી. તો આ રસ્તો આપણે, એ પણ તમારા થકી જ મેં કરેલું છે, કેમ કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ મને પર્સનલી વોટ્સએપ ઉપર કહ્યું હતું કે સર અમે પર મંથ ફી ભરવા તૈયાર છે જો તમે આ રીતે જોઈન કરો તો. દોસ્તો, વિડીયો કોર્સ જોઈન કર્યા પહેલા ડિસ્ક્રિપ્શન પૂરું વાંચી લેજો, ફી નોન રિફંડેબલ છે, કેમ કે ઇન્ટરનેટ ઉપર હોય છે, તેને રિફંડ કરવી બહુ અઘરી થઈ જાય છે. તો પૂરી જાણકારી લીધા પછી જોઈન કરો એ મારી રિક્વેસ્ટ છે. હું કોઈ જાતની છેતરપિંડી કરવા માંગતો નથી, પૂરી ટ્રાન્સપેરન્સી તમારી સાથે રાખવા માંગુ છું, એટલા માટે બધી ચોખવટ કરું છું. અને
જે વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થશે વિદ્યાર્થી મિત્રો એને ગેરંટી દઈને કહું છું કે આ છે ને આ કોર્સ છે ને એ કોઈ કોર્સ નહીં પણ તમારા માટે સફળતાની ચાવી છે ચાવી અહીંયા તમે જે પેમેન્ટ કરો છો ને એ તમારા સફળતાની ચાવી છે તમે 12માની બોર્ડની પરીક્ષામાં ગેરંટીથી 70 થી વધારે માર્ક્સ લઈ શકશો એવો આ કોર્સ છે જો તમે એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સના કોર્સ જોઈન કરી લીધા તો તમને 100% સક્સેસ મળશે તો વિદ્યાર્થી મિત્રો હવે જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં પેલી લિંક ઉપર ક્લિક કરો આપણા પેજ ઉપર જાઓ પૂરી ડિટેલ લ્યો વાંચો અને મહિનાની ફી લેખે જોઈન કરો ખાસ ખ્યાલ રાખજો કે પર મંથ ફી પે કરવાની છે દર મહિનાની આખરમાં કોર્સ એક્સપાયર થઈ જશે અને બીજા દિવસે પેમેન્ટ કરવાનું છે અને હા ફી પે કઈ રીતે કરી શકો તો નેટ બેન્કિંગથી કરી શકશો તમે ઓનલાઈન પેમેન્ટથી કરી શકશો એકાઉન્ટમાં પૈસા નાખવાના નથી નેટ બેન્કિંગથી ફી પેમેન્ટ કરી શકશો તમે એટીએમ કાર્ડથી કરી શકશો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો કોઈ વોલેટ હોય તમારી પાસે છે ઓલા વોલેટ છે ફ્રીચાર્જ છે તો એનાથી પણ કરી શકશો જેટલી સંભવિત અને તમામ પેમેન્ટ રીતો સિક્યોર છે તો જલ્દીથી જોઈન કરી લેજો પછી મને એમ ન કહેજો જૂન મહિનામાં જોઈન કરીને સર મે મહિનાનો મને વિડીયો નથી મળ્યા મને આપો તો હું નહીં આપી શકું પરીક્ષા સમયે હું જોઈશ એવું બનશે તો છેક પરીક્ષા સમયે હું કોશિશ કરી એક સાથે કારણ કે દર વખતે દરેક છોકરા અલગ અલગ મને ફરિયાદ કરે સર મને મે મહિના નથી મળ્યા કાલ બીજો ભાઈ કે મને જૂન મહિનાનો જોવા છે મારે તો એ પોસિબલ નહીં બને જ્યારે તમે જોઈન થશો એ ટ્યુશન ક્લાસ જેવો જ માહોલ મેં બનાવેલો છે મતલબ કે તમે ઓફલાઈન કોઈ ટીચર પાસે ભણવા જાવ ને જે રીતે તમને જોવા મળે સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા મેં એપ્લાય કરેલી છે કે જે મહિનામાં તમે જોઈન થશો એ મહિનાનો પર્ટિક્યુલર વિડીયો લેક્ચર તમને મળશે એ મહિનાના જેટલા હશે તમને મળી જશે ને જો તમે આમાં મને સારો પ્રતિસાદ આપશો ને તમને એવું લાગશે તો હું બાકીના વિષયોના પણ આવી રીતે મંથલી ફી બેઝ વિડીયો શરૂ કરીશ ખાસ કરી તમારા વિડીયો જોયા હશે કે હું ઇકોનોમિક્સ અને બીએ જેવા અઘરા વિષયો અથવા કંટાળાજનક વિષયોને કેવી રીતે રસપ્રદ બનાવી દઉં છું તો એના પણ વિડીયો લેક્ચર્સ હું બહુ જલ્દી શરૂ કરીશ જો તમે મને આમાં સારો પ્રતિસાદ આપશો તો હવે વધારે વાતોને આપણે વિરામ આપીએ અને જલ્દીથી તમે ડિસ્ક્રિપ્શન ચેક કરો લિંક ઉપર ક્લિક કરી અને મારી સાથે જોઈન થઈ જાઓ ઠીક છે ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ બાય.